नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? गया वीडियो में आपणे पाठ 1 ऊनमे शुं जोयुं तेना विशे भणी गया। हवे आजे नवो पाठ भणवानो छे, जेनुं नाम छे वन परी। हवे तमारा पाठ्यपुस्तकनी अंदर बधाए पाठ नंबर 2 वन परी ध्यान आपवानुं छे। जुओ, चलो। अमे रविवारे बगीचामां गया हता। અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી। અહીંયા શું કહે છે કે બધા બાળકો ભેગા મળીને રવિવારે ક્યાં ગયા હતા? બગીચામાં ગયા હતા। ત્યાં જઈને તેમણે કઈ રમત રમી? તો સંતાકુકડી અને અંતાક્ષરી રમત રમ્યા હતા। આ રમત રમીને બાળકોને ખૂબ જ મજા પડી હતી। થોડો સમય પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ, હું વન પરી બનીશ। વન પરી જે નામ બોલે બધાએ એ વસ્તુને અડવા જવાનું। દીદી શું કહે છે બધા બાળકોને કે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા, હવે આપણે આજે એક નવી રમત રમીશું જેનું નામ છે વન પરી। એટલે કે વન પરી જે કહે એ વસ્તુને આપણે અડવા જવાનું છે। આગળ અમે રમતની શરૂઆત કરી। દીદીએ કહ્યું, વન પરી છોડને અડવા કહે છે। એ જ સમયે બધા બાળકો છોડ તરફ નીકળ્યા। દીદી શું કહે છે કે વન પરી શાને અડવા કહે છે? કે છોડને। તો બધા બાળકો શું કરે છે? છોડને અડવા માટે દોડે છે। હવે જુઓ ચિત્રમાં ઘણા બધા બાળકો છે, એ શું કરે છે? અલગ અલગ છોડને અડે છે। દેખાય છે ને ચિત્રમાં? દીદી વચ્ચે બેઠા છે, બધા જ બાળકો અલગ અલગ છોડને અડવા માટે જાય છે। તો જુઓ પહેલા શું છે, અમુક ગલગોટો પકડ્યો। અમુએ કયા છોડને અડી? તો ગલગોટો પકડ્યો। શબનમ બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો। શબનમે કયા છોડને સ્પર્શ કર્યો? તો જાસ્મીનના। માઇકલે મેગીના છોડને સ્પર્શ કર્યો। માઇકલ કયા છોડને સ્પર્શ કરે છે? તો મેગીના। દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો। દયારામ છે એ જુઓ, અહીંયા દેખાય છે ને કે લીમડાના વૃક્ષને પકડીને ઊભો રહ્યો છે। તો બધા બાળકો દીદીએ કહ્યું એ પ્રમાણે અલગ અલગ છોડને પકડીને ઊભા છે। હવે પાછળ દીદીએ કહ્યું, સરસ, બધા છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। શબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો? દીદીએ કહ્યું, સરસ, બધા જ છોકરાઓ અલગ અલગ છોડને પકડીને ઊભા છે। શબનમ શું કહે છે કે દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો? શું તમે કહી શકો દીદી કયા છોડ પર બેઠા હશે? કોઈને ખબર છે ભાઈ કે દીદી કયા છોડ પર બેઠા હશે? આપણે બગીચામાં જઈએ છીએ તો બગીચામાં કયો એવો નાનો છોડ છે કે જેના પર આપણે બેસીએ છીએ? બોલો, સરસ, કયો છોડ છે? ઘાસ। બગીચામાં નીચે લોન હોય છે, ઘાસ, તો આપણે બેસીએ છીએ એ પણ એક નાનો છોડ જ કહેવાય। તો દીદી કયા છોડ પર બેઠા છે? ઘાસ પર। રમત ફરી શરૂ થઈ। વન પરીએ કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય। વન પરી ફરીથી શું કહે છે કે તમે એવા છોડને અડો કે જે છોડનું થડ જાડું હોય અથવા તો પાતળું હોય। ચિત્રમાં દેખાય છે, જુઓ બધા બાળકો, આ ત્રણ બાળકો છે એ જાડા થડને પકડીને ઊભા છે, અને અહીંયા એક બાળક પાતળા થડને પકડીને ઊભો છે। એ પ્રમાણે કે જાડા થડને અડો અથવા તો પાતળા થડને અડો। બાળકો ફળી જાડું અને પાતળું થર હોય તેવા વૃક્ષને અડવા પડ્યા। બધા બાળકો શું કરે છે? જે વૃક્ષનું થડ જાડું હોય અથવા તો પાતળું હોય એવા વૃક્ષને અડવા માટે દોડે છે। ચિત્રમાં બતાવ્યું છે, જોઈને આપણે ચિત્રમાં કે બધા બાળકો શું કરે છે? જાડા થડવાળા વૃક્ષને અને પાતળા થડવાળા વૃક્ષને અડવા દોડે છે। આગળ, તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? આપણે આપણા આસપાસના વાતાવરણમાં એવા કયા
હોય છે? સરસ, તો વડ, લીમડો, પીપળો, આંબો એ બધા વૃક્ષોના થડ કેવા હોય છે? જાડા હોય છે. આગળ માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે કહ્યું, મન પરી કેવી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલ શું કહે છે? આ રમત તો ખૂબ જ સરસ છે. મન પરી કેવી નસીબદાર છે કે એ બધાને આદેશ આપે છે, એ પ્રમાણે બધાએ અડવા માટે જવાનું હોય છે. લાગે છે કે માઇકલને તો નસીબદાર જ લાગે ને વન પરી, કારણ કે જે પ્રમાણે વન પરી કહે એ પ્રમાણે બીજાએ કામ કરવાનું હોય છે. માઇકલે કહ્યું, મારે વન પરી બનવું છે. બધા બાળકો મોઢેથી હસ્યા. છોકરો પરી બને. હવે બધા નવી વન પરી પાસેથી આદેશ લેવા તૈયાર થયા. માઇકલ શું કહે છે? હું પણ બધાને આદેશ આપું અને બધા એ પ્રમાણે કામ કરે. એટલે માઇકલ શું કહે છે? મારે પણ વન પરી બનવું છે. પરંતુ બધા બાળકો શું કરે છે? હસવા લાગ્યા કે વળી છોકરો તો કંઈ પરી બની શકે. પછી દીદી શું કહે છે? ભલે હવે માઇકલ બનશે વન પરી, તો બધા જ નવી વન પરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. માઇકલ શું કહે છે? કે મને તમે બધા જ બાળકો થોડા પાંદડા લાવીને આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો જમીન પર પડેલા પાંદડા લેવા દોડ્યા. તો શું કરે? દીદી શું કહે છે? કે કોઈ પણ બાળક વૃક્ષના ઉપરથી પાંદડું તોડીને લાવશે નહીં. નીચે જે પાંદડા પડ્યા છે એ પાંદડા એકઠા કરીને અહીંયા લાવવાના છે. વિચારો અને લખો. અહીંયા જુઓ, નીચે શું કરવાનું છે? અહીંયા બોક્સમાં તમે જોયેલા પાન લખો. આપણે આપણા ઘરની આજુબાજુ, શાળાની આજુબાજુ ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ. એ વૃક્ષોના પાંદડાઓના નામ લખવાના છે. તો કયા કયા પાંદડાઓ આપણે જોઈએ છીએ વિચારો. ચલો જુઓ, અહીંયા હું તમને બતાવું કે આપણે કયા કયા પાંદડા જોયા. તમે જોયેલા પાનના નામ લખો. ત્યાં બોક્સમાં આપણે જે પાંદડાઓ જોયે છે એમના નામ લખવાના છે. લીમડાનું પાન જોયું હોય દરેક, લીમડાનું પાન તો લખવાનું. લીમડાનું પાન, પીપળાનું પાન, વડનું પાન, તુલસીનું પાન. તુલસીનું પાન તો દરેકે જોયું હોય પોતાના ઘરે હોય છે. તો તુલસીનું પાન અહીંયા નામ લખવાના છે. હવે જુઓ બાજુના પેજ પર. બધા જ પાનનો રંગ, આકાર અને કિનારી સમાન છે? બધા જ પાંદડાઓનો રંગ સરખો હોય છે ભાઈ? ના, કેમ સરખો નથી હોતો? કેટલાક પાંદડાઓ ઘાટા લીલા રંગના હોય છે, કેટલાક પાંદડાઓ આછા લીલા રંગના હોય છે. તો બધા જ પાંદડાઓનો રંગ સરખો હોતો નથી. આકાર બધા પાંદડાઓ કંઈક ગોરજ આકારના હોય છે, લાંબા જ હોય છે. ના, તો બધા જ પાંદડાઓનો આકાર પણ અલગ અલગ હોય છે. અને કિનારી બધા જ પાંદડાઓની કિનારી સમાન હોય છે? ના, તો અલગ અલગ હોય છે. જુઓ અહીંયા ચિત્રમાં ઘણા બધા પાંદડાઓ આપેલા છે. એમાં શું છે? એ પાંદડાઓનો રંગ પણ અલગ અલગ છે, એ પાંદડાઓનો આકાર પણ અલગ અલગ છે, એ પાંદડાઓની કિનારી પણ અલગ અલગ છે. કદમાં પણ પાંદડાઓ સરખા હોતા નથી. કોઈ પાંદડાનું કદ નાનું હોય તો કોઈ પાંદડાનું કદ મોટું હોય છે. દયારામે કહ્યું, આટલા બધા પ્રકારના પાંદડાઓ વિશે જાણતો ન હતો. દયારામ શું કહે છે? હું આટલા બધા પાંદડાઓ વિશે ભાઈ જાણતો ન હતો. જુઓ કેટલાક પાંદડા ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર હોય છે. શું કહે છે દયારામ? કે મને આટલા બધા પાંદડાઓ વિશે સમજ ન હતી કે આટલા બધા પાંદડાઓ અલગ અલગ હોય છે. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ છે. અમુ શું કહે છે? કે પાંદડાઓનો રંગ પણ અલગ અલગ હોય છે. કેટલાક ઘેરા લીલા અને કેટલાક આછા લીલા છે. કેટલાક પીળા, પીળા, લાલ અને જાંબુડી પણ છે. એક પાંદડું એવું
એવું પણ છે જેને લીલો છે, જે લીલું છે તેમાં સફેદ ડાટા છે. અમુ શું કહે છે, બધા જ પાંદડાનો રંગ અલગ અલગ હોય છે. એક પાંદડું એવું પણ છે કે જેનો રંગ શું છે, લીલો, પરંતુ એની અંદર સફેદ ટપકા છે. પાંદડાઓની કિનારી પણ અલગ છે, કેટલાકની કિનારી સીધી છે અને કેટલાકની આડી અવળી છે. શબ્દમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનારી પર્વત જેવી છે, કે પાંદડાઓની કિનારી પણ અલગ અલગ હોય છે. કેટલાક પાંદડાઓની કિનારી કેવી હોય છે, આડી અવળી હોય છે ને, અને કેટલાક પાંદડાઓની કિનારી કેવી હોય છે, પર્વત જેવી. અમુ અને શબ્દમે સાથે બૂમ પાડી, અમારે પણ મન ફરી બનવું છે. હવે તો બધા બાળકો એવી ઈચ્છા રાખે જ કે અમારે પણ મન ફરી બનવું છે. એટલે હવે અમુ અને શબ્દમ પણ શું કહે છે, અમારે પણ મન ફરી બનવું છે. અમે પણ આદેશ આપીએ અને બધા બાળકો એ પ્રમાણે કામ કરે માટે અમુ અને શબ્દમને પણ મન ફરી બનવું છે. દીદીએ કહ્યું આજે નહીં. દીદી શું કહે છે, બસ હવે આજે બહુ રમી લીધું માટે હવે આજે નહીં, આવતા રવિવારે. દીદી શું કહે છે, આવતા રવિવારે જ્યારે આપણે રમત રમવા આવીશું ત્યારે અમુ અને શબ્દમને વનપરી બનવા મળશે. અત્યારે ઘરે જવાનો સમય થયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. બધા બાળકોને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો ઘરે જાય છે અને રસ્તામાં શું કરે છે, કવિતા ગાતા ગાતા ઘરે જાય છે. વાંચો અને લખો. બગીચામાં શું જોવા મળે છે, અહીંયા બોક્સ આપેલા છે, એ બોક્સમાં શું કરવાનું છે, અહીંયા શું લખવાનું છે, બગીચામાં શું શું જોવા મળે છે. આપણે મમ્મી જોડે, પપ્પા જોડે કે શાળામાં બગીચામાં જઈએ ત્યારે આપણે બગીચામાં કઈ કઈ વસ્તુઓ જોઈએ છીએ, વિચારો કઈ કઈ વસ્તુ બગીચામાં આપણને જોવા મળે છે. તો સૌ પ્રથમ તો વૃક્ષો હોય છે ઘણા બધા, તો વૃક્ષ, નાના ગુલાબના ગલગોટાના બધા છોડ હોય છે, તો વૃક્ષ છોડ. અહીંયા જુઓ બગીચામાં શું જોવા મળે છે, વૃક્ષ, વૃક્ષ તો હોય, પછી છોડ, પછી બેસવા માટે શું હોય છે બગીચામાં, પાંદડા, ફૂલો, છોડ પર ફૂલ આવે છે તો ફૂલ, નીચે શું હોય છે, ઘાસ હોય છે તો ઘાસ, અને પાણીના નળ, વૃક્ષોને પાણી પાવા માટે શું હોય છે, પાણીના નળ. હવે પાછળ રંગો પૂરો, અહીંયા શું કરવાનું છે, પાંદડા અને ફૂલોમાં મનપસંદ રંગો પૂરો. આજુબાજુ જુઓ તમને દેખાય છે અલગ અલગ પાંદડા છે, અલગ અલગ ફૂલો છે. અહીંયા શું કરવાનું છે, તમારે પાછળની બાજુ છાપ ના પડે એવા કલરો, એટલે કે પેન્સિલ કલરનો જ ઉપયોગ કરવાનો છે. એ કલરનો ઉપયોગ કરીને અહીંયા ફૂલોમાં અને પાંદડાઓમાં રંગો પૂરવાના છે. હવે જુઓ પાંદડા લીલા પીળા, તો પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબુલી રંગના જોયા કે પાંદડા મને ગમતા. શું કહે છે, પાંદડા લીલા પીળા રંગના હોય છે અને જાંબુલી રંગના પણ પાંદડા હોય છે, જે પાંદડાઓ મને ગમે છે. પાંદડા તો નોખા અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા. નોખા અનોખા એટલે કે અલગ અલગ દેખાતા નાના મોટા પાંદડાઓ લાગતા હોય છે, જે મને ગમે છે. ફૂલો ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા, એટલે કે સવાર હોય અને ફૂલો ઉપર ઝાકળ બિંદુ પડ્યા હોય એ કેવા લાગે છે, આંસુ જેવા લાગે છે. પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા. બગીચામાં પતંગિયા જોઈએ આપણે, એટલે એમને પકડવા માટે આપણું મન એમની પાછળ ભાગે છે. પાંદડા ને ક્યાંક રુવાટી હોય છે, કેટલાક કાંટાળા પાંદડા હોય છે, પાંદડા મને ગમતા, એટલે કે પાંદડા ઉપર શું હોય છે, અમુક પાંદડા ઉપર રેસા જેવું દેખાય છે તો એ રુવાટી હોય છે, કે કેટલાક કાંટાવાળા પણ પાંદડાઓ હોય છે. પાંદડા વાયરી આભમાં ઉડતા, પાંદડા ખડખડ કરતા કે પાંદડા મને ગમતા.
રમતા. આખો દિવસ શું કરે છે પાંદડાઓ? દિવસે રમતા હોય છે અને જ્યારે રાત પડે ત્યારે પાંદડાઓ સૂઈ જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કવિતા જોઈ એને સમજવાની જ છે અને આટલું પાઠ બે માં જોયું છે એની પણ સમજ તમને પડી જ ગઈ છે.